પિતૃ અને અંબાલાલ દાદાને, દાદાને ઝોપડી માં ચાલશે, ઝોપડી માં ચાલશે, પણ જો એમને નુકસાન ના થવું જોઈએ એ તમારી જવાબદારી. તમે આશીર્વાદ આપો છો ને? હા, અને આશીર્વાદ અંબાલાલ દાદા, તમે એકલા છો આજે, વિધિ સારી થઈ, પહોંચે તમને, પહોંચી ગઈ ને, ભટકતા હતા ને તમે, બસ સુખી થઈ ગયા તમે, આ પરિવારને સુખી કરજો, પણ તમે સુખી થયા, તમને મળ્યું, આ લોકોને કોણ આપશે? મારા ઘરની અંદર હું નગીન બોલું. નગીન આવ્યો, નગીન આવો, નગીન આવો, આ બીજો છોકરો આવે, નગીન મૂકો, હા ત્યાં મૂકો, માથું નમાવો, માથું નમાવો, લો અટવાઈ ગયા છે ને, તો કરો હવે કશું. બસ આજ જોઈએ પૂરું કર્યું તમારા દાદા, આજ જોયો તમારા આશીર્વાદ. તમે તમારા ઘરમાં ક્લેશ સંકાસ કહી ગયો છે કે તમારું ઘર અપવિત્ર થઈ ગયું છે, એ વ્યવસ્થિત આવો સરસ યજ્ઞ આપણા બ્રાહ્મણ દ્વારા થાય તો ઘર શુદ્ધિકરણ થશે, બરાબર ને? ચાલો હવે ચોખ્ખું જલ આપી દે, ચાલો ઉભા થઈ જાય, ચોખ્ખું જલ અભય લો, બોટલ લાય ચોખ્ખું, ચાલ ચોખ્ખું જલ, આ ગૌરવ, આ ગૌરવ, હા ના મોટો બોટલ લાવો, ચોખ્ખું જલ ઠંડો લાવો, આચા વિધિ થઈ, તમને બહુ આનંદ થયો ને, રાહુલ પહોંચી ગયો, આ બધું ઊભું કરવાનું કોણ ખબર છે? આ ગૌરવભાઈની વાઈફ, તમને મારું જોયું અને પછી બધો કોન્ટેક્ટ આવ્યો, વાત કરી બોલાય, હા રાહુલ, હા રાહુલ ના આશીર્વાદ પડો, હા માથે નમા, માથે નમાવો ને, પગે લાગો, દાદા નામ લઈને હવે દાદા, હવે આ પરિવારને સુખી કરશો ને, બંને પરિવારને, હા, અને આ ગૌરવભાઈને પણ છે ને ધંધો સારો ચાલ્યા જ કરે, અને પૈસા ટકે ટકતા નહીં વપરાઈ જાય છે, મળી જશે, આ તમારું એક બાકી હતું, બરાબર, આજે તમને થાય, હા જ્યારે મળી જતા અંબાને યાદ કરજો, લાવું નાનું મોટું ભગવાન પાછું કાર્ય કરાવવાનું, બધું સારું થાય એટલે પાછું એમની આવું ખુશીમાં આવું, શાંતિની ખુશી માટે, કોઈને ધૂના માટે નહીં, ખુશી માટે, બરાબર, આવું કંઈ બ્રહ્મ આવી નહીં તો ખબર, ઘરે બી થાય ભગવાન લક્ષ્મી આવીને ઘરે પૂજા સરસ, બરાબર, હા બધું સારું કર, લીલા લહેર કરાવો, હા હશે ને, હવે બસ તમે બોલા, બરાબર બરાબર બહાર જવાના યોગ ગોઠવાય ખાલી, આ આ ગૌરવભાઈને એમના બેને જવું છે, માન લાગશે કે ત્રણ એક વર્ષ લાગશે, ત્રણ ચાર વર્ષ, હે ત્રણ વર્ષ લાગશે, પણ અત્યારે પ્રોસેસ છે, પ્રયત્ન ચાલુ કરે ને, પ્રયત્ન પૂછપરછ જોયું ચાલુ કરે ને, શ્રદ્ધા, હા રાખવી પડશે, થોડું ધીરે જ રાખવી પડશે, હવે પાણી દાદા કોણ પીવડાવે તમને બતાવો, આ પાણી લઈને આ કોણ પીવડાવે તમને, બોલો દીકરો પીવડાવે, હા બંને દીકરાઓ ભાઈ આવી જાઓ, દીકરો પાણી પીવડાવે છે, દીકરો પાણી પીવો, આરામ આરામ, ધીરે 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 પીવડાવે, પીવડાવે આવી પીવડાવે, જવાશે પીવડાવો, નહીં પીવડાવો,
એક મિનિટ ઉભા રહો ભાઈ, તમે તમે ભાઈ હાથ, તમારા હાથ ધરો, ચોખ્ખો છે, ઉભા થઈ જાઓ, તમે ઉભા થઈ જાઓ, આવા જ આવી જાઓ, આવા જ આવી જાઓ, ભગવાન પિત્રો રમો રમો, હે અહીંયા આવા જ આવી જાઓ, તમે તો ઘરે બેસી જાઓ, તમે આવી જાઓ, ગોળો ભાઈ ચાલો ચાલો પિત્રો પોસ પીવડાવે છે, પીઓ રેરો હાથ મારેરો, પિત્રો પાણી પીઓ પ્રેમથી પીઓ, રેરો રેરો રેરો, પિત્રો પાણી પીને તૃપ્ત થાવ, આજે દાદા આવ્યા છે, આ વિધિ પહોંચી એમને આજે શાંતિ મળે છે, બહુ આનંદ થાય છે, આ વિધિથી એમને કીધું છે કે મને યાદ કરજો, લીલા લહેર કરાવીશ, આજે કેટલા સમયથી ગુજરી ગયા ત્યાંથી કોઈ પાણી નહીં પાયું, એ દાદા રખડતા હતા ભટકતા હતા, આજે એમને ઠાર્યા છે, એ પોતે કીધું કે આજે મને સંતોષ થયો છે, આ વિધિ પીવા પીવા પીવો દાદા, પીવો દાદા તૃપ્ત, હવે કંઈ ઈચ્છા બોલો છો, બધા મીઠાઈ કહે છે, પિત્રો દાદા હવે કઈ પૂછવા માંગે છે, ભાઈ એક મિનિટ ઉભા, એક મિનિટ એટલે પૂછી લેવા છે, પેલા બીજા ઘરે કઈ બેઠા છે, હોય કોણ બેઠું છે, એ અલગ છે પરિવાર, બરાબર, એ લોકોનો નડતર અમને નહીં ને, નડતર અમને નથી ને દાદા, ચાલો બધાને આજે હવે થોડું થોડું મીઠાઈ ખાવ, ચાલો આ લાયા છે મેં મંગાવી પ્રેમથી, એ મીઠાઈ લાવજો, ચાલો બધા ખવડાવો પડે, આ ગૌરવ ખવડાવ પહેલાં, લો દાદા ખાઓ ગૌરવ ના થી મીઠાઈ, ધીરે ધીરે ખાવા ઉપર પહેલાં ખાઈ લેવાનું, આરામ ખાઓ દાદા મીઠાઈ, થોડી થોડી ખવડાવજો, લો આ તમારા મોટો દીકરો ખવડાવવા છે, હા ખાવથી નાના ખવડાવજો, ઉપર ઉપર આરામ દાદાને આજે બહુ આનંદ થાય છે, આજે એકદમ આનંદ, કારણ કે આજે તમે બીજા કોઈ આવે ભાઈ, આટલો પરિવાર તો આવ્યો, બે દીકરા અને એક દીકરાની બહુને આટલા આવ્યા, બહુ આનંદ છે, જે નહીં આવ્યા એને સદબુદ્ધિ અપાવ, તમે આ પરેશ, આ ગૌરવભાઈનો ભાઈ છે પરેશ, એને સદબુદ્ધિ આપો ને, એ કંઈ કશું કરતો વ્યવસ્થિત નહીં, ઘરમાં ધ્યાન નહીં રાખતો, આ એકલા ગૌરવભાઈ બધું કરવું પડે છે, બધું આખા ઘરને ચલાવ, બે પરિવાર ઘરને એવું ચાલે, તમે દાદા કંઈ કરો ને સદબુદ્ધિ આપો, એને સ્વપ્નમાં જઈ એને કંઈ સારું કરે, કંઈ ચમકાર બતાવો, ચમત્કાર બતાવો સ્વપ્નમાં, બરાબર, કે આ માતા પિતાનું ધ્યાન રાખે, આ ગૌરવભાઈ એકલા બે ઘરનું કંઈથી કરશે, અમારી બાપનું કેટલું કરે, દસ જણનું કરે પછી, હે એને ગૌરવને આપણે પરેશની બહુને પણ બતાવો, તમને એ પણ છે, આ વ્યવસ્થિત સુધરે, બરાબર સુધરી જશે ને, તમે ચમત્કાર બતાવો સ્વપ્નમાં, એક વાર ને અનેક વાર દેખાવો એમને, ભાઈ એમને ખ્યાલ આવે, હા હા, ગૌરવભાઈની વચ્ચે સ્વપ્નમાં કોને આવતા હતા, તમે આવતા હતા, હા મેરી જતી કોઈ છાયા રહી બહાર ની હતી, મારા છાયા નીકળી ગયા છે, આજે પી લો, હા હા જય પિત્રો રામ, બહારની સાથે કીધું કાલા છાયા, ભાઈ તો બહુ ટાઈમ ગયા છે, મેં વાત કરી ને, મેં કાલા છાયા બહારની સાથે મિત્રો હોવ છે, તમે બહુ ભાઈ બહારની સાથે આજે જય પિનમાં પિન મળી ગયો, હા ખાઈ લો પહેલાં, ભાઈ મારો નાનો છોકરો નોકરી ધંધો જ નહીં, ખાલી ઘર ઘર કરે, કઈ દોસ્ત છે મેં જીવનમાં, નાનો છોકરો નોકરી ધંધો ધંધો કરે, નોકરી ધંધો કઈ નથી, પૂજા વિધે હવન કે છે, ભાઈબંધ દોસ્તારો, ભાઈબંધ દોસ્તારો, એનો કઈ રસ્તો બતાવો, ઉત્તમ અને વિપ્રો હોય આવે એવું, ઝોપડીનો ભૂવો હોય તો લઈ જજો, પણ ભૂવા પણ એવું કે ભાઈ ભૂવા ચક્કર ચલાવશે બધું વધારે, બ્રાહ્મણ દ્વારા કરીએ બોલો ને, તમે કશું ઉતારો બધું એવું,
જોપરી ને બ્રાહ્મણ દેવ જન થઈ કરે છે. તમારી જોપરી દારૂ કામ કરાવશે પણ જોપરી ના ફોટા રાખવાના છે બંને ઘર માં એકો પૂછી લો. હા ઝોપડી માતા નો દીવો કરવાનો છે ઘર માં અલગ થી કરવાનો છે ને ખૂના માં કયા ખૂના માં મંદિર વાળ પાસે કે ભાઈ અલગ જગ્યા પર પાંચ મેલી દૂર પાંચ વ્યક્તિ દૂર એટલે મંદિર થી પાંચ ફૂટ દૂર મંદિર બાજુમાં નહીં પાંચ ફૂટ દૂર રાખવાનો છે અલગથી મંદિરમાં આપણા બીજા દેવો હોય એ ઝોપડી માટે અલગ સ્થાન હોય બરાબર. સાંભળી લેજો એમની ગાડી છે ગાડી કે ગાડી ગાડી છે હા કોણ હજી કઈ કહો હા બોલો ગાડી અટવાઈ ગયું હશે. હા બોલો હા ચૂકો મારી દો ને બોલમાં વાગી ગયું હશે પાછળ મૂકવું પડશે વિધિ સર એનું ના બસ હવે કઈ નહીં થાય ગાડી હમણાં ઘેર તો નહીં ગાડી ઉભો રહેશે રમો કવિ સાહેબ છે ને એ જ ગાડી એ ગાડી એ સ્થાન છે ત્યારે બંનેના ઘરે આપણે તમને બેસાડવાના છે ઓકે બરાબર. સફેદ કપડામાં બેસા દાદા અંબાલા દાદાને બરાબર અમે આપણે આહવાન કરાવી દેવું આહવાન કરાવીશું તમે આવી જજો નાગેરમાં હા ઉભો રમાઈ ઉભો અને આવાને તમને ખીરપુરી જમાડવાના હોય ને મને નદી હરે એટલે દૂધ દૂધ પાક એવું ને હા જો ભાઈ સાંભળી જાય સૂકી ખાવા પછી તમારે ખાવા મારે આવશે. હા તો ખાલી નાદે એક ત્યાં તમે ત્યાં જઈશું હા ચાલો હવે સેફરપુરમાં ઉતાર લો અહીંયા આગળ આ સ્થાનમાં તમે તમારા ફોટામાં જ જશો વાંધો ઉભા હોય ત્યાં ગાડી ઉતારો ને હા ચાલો ખસી જાઓ ભાઈ હવે કંઈ પૂછ્યું નહીં.